નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતીની વાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું કલ્પેશ. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરશું. ચોમાસું સિઝન પૂરી થઈ ગઈ છે અને શિયાળુ સિઝનની શરૂઆત થઈ છે વાવેતરની. તો ચોમાસું સિઝનમાં જે ફૂગને લીધે જે તકલીફ થઈ એ પાછી શિયાળુ સિઝનમાં ન થાય તેના વિશે આજે આપણે વાત કરીશું. તો ખેડૂત મિત્રો, જે ખેતરમાં મગફળીમાં ખૂબ જ રોગ હોય તે ખેતરમાં રવિ પાકમાં એટલે કે શિયાળુ સિઝનમાં રોગ વધારે માત્રામાં આવવાની પૂરેપૂરી સંભાવના જોવા મળતી હોય છે. બીજી આપણે વાત કરીએ, ઉદાહરણ પેટે જણાવવાનું કે મગફળીમાં જે સફેદ ફૂગ હોય તે ફૂગના તાતણા વચ્ચે ખસખસના બીજ જેવું દેખાય છે, તેને સ્કેલોરેશિયા કહે છે. આ રૂપ એ એવું છે કે ફૂગને અનિવાર્ય સંજોગોમાં ટકી રહેવા માટે શક્તિ પ્રદાન કરે છે, તેમજ સ્ટોરેજ ઓફ ફૂડ છે. આ સ્કેલોરેશિયામાંથી ફરી ફૂગ બનતી હોય છે. જે ખેતરમાં આ બીજ પડ્યા હોય તે ખેતરમાં આવનારા સમયમાં રોગ આવવાનો છે એ વાત તો નક્કી છે. આવી જ બાબત ફ્યુઝેરિયમ ફૂગની પણ છે. હકીકતમાં મૂળમાં આવતી આ ફૂગ છોડના ઉપરના ભાગો સુધી પહોંચી ગયેલ છે. આવનારા સમયમાં આ ફૂગ હેરાન કરશે તે ફાઇનલ છે. તો ખેડૂત મિત્રો, જેમ જેમ તાપમાન વધે તેમ ઉપરની બંને ફૂગની માત્રા વધતી જોવા મળતી હોય છે. તો ખેડૂત મિત્રો, ચાલુ વર્ષે મોટાભાગના દિવસોમાં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસની ઉપર જ રહ્યું હોવાથી ઉપરની બંને ફૂગનો ઉપદ્રવ આપણને ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળ્યો છે. તો ખેડૂત મિત્રો, ખાસ સૂચના આપવામાં આવે છે કે આપના વિસ્તારના કૃષિ તજજ્ઞની સલાહ લઈ અને ઉપરોક્ત બંને ફૂગોનું નિયંત્રણ કરવા માટેની સલાહ લેશો અને તે પ્રમાણે તમારા પાક વાવેતર કરતી વખતે સીડ ટ્રીટમેન્ટ કરવી અને જમીનની ટ્રીટમેન્ટ કરી અને તમારા શિયાળુ પાકને આ બંને પ્રકારની ફૂગથી બચાવી શકો છો.